આપેલ અક્ષર અને ચિત્રને ધ્યાનપૂર્વક જુઓ. મિત્રો, આ સ્ક્રીન ઉપર તમને જે અક્ષર અને ચિત્ર આપ્યા છે એ તમારે ધ્યાનથી જોવાના છે. બરાબર જોજો હે. ત્યાર પછી આપણે આની ઉપર કંઈક કામ કરવાનું છે. તો તમે જોઈ લીધા. હવે આગળ ચિત્ર પરથી શબ્દો બનાવો અને લખો. મિત્રો, ઉદાહરણ તરીકે તમને આ સ્ક્રીન ઉપર બતાવવામાં આવે છે. પહેલો એક તો સ્માઈલી ફેસ છે, ત્યાર પછી ચંદ્રમા છે અને ત્યાર પછી ચશ્મા છે. જુઓ, હવે આમાં શું કરવાનું છે હું તમને સમજાવું. તમને ઉપર જ્યારે સ્ક્રીન ઉપર ચિત્ર જોયા ત્યારે સ્માઈલી ફેસમાં કયો મૂળાક્ષર હતો? આ, વેરી ગુડ. ત્યાર પછી ચંદ્રમા ઉપર કયો મૂળાક્ષર હતો? કા, વેરી ગુડ. અને ચશ્મા ઉપર કયો મૂળાક્ષર હતો? સ, વેરી ગુડ. જે ચિત્ર ઉપર જે મૂળાક્ષર હોય તે જ રીતે આપણે એ લખવાના છે. એટલે પહેલો શબ્દ બનશે આકાશ. તેવી જ રીતે ઉદાહરણ તરીકે આપણે બીજું ચિત્ર જોઈએ. પહેલું છે ઝાડ. તો જુઓ, ઝાડ ઉપર કયો મૂળાક્ષર છે? ડી. અને ત્યાર પછી પાન છે. તો પાન ઉપર જુઓ કયો મૂળાક્ષર છે? ન. તો આ ઉપરથી શબ્દ બનશે દિન. તેવી જ રીતે ત્રીજું ઉદાહરણ માછલી. માછલી ઉપર મા, વેરી ગુડ. તો બે માછલી છે તો બે વખત આપણે મા મા આવો શબ્દ બનશે. હવે આ સ્ક્રીન ઉપર ચિત્રો આવશે અને તમારે એ શબ્દ બનાવવાના છે. તમે જેવા શબ્દો બોલશો તેવા જ આ સ્ક્રીન ઉપર જાદુ થશે અને એ શબ્દ આવી જશે. ચોથું રે ત. રંગ ગો. મે ળો. ઘ રે. મા રા. મિત્રો, હવે છે નવમું. હવે આપણે જાતે જ આપણા શબ્દો બનાવવાના છે. ચિત્રો પણ આપણે પસંદ કરવાના છે અને શબ્દો પણ આપણે બનાવવાના છે. તો 9, 10, 11 અને 12 તમારે તમારી જાતે કરવાના છે. ચિત્ર પરથી વાક્ય બનાવો અને લખો. મિત્રો, જે રીતે આપણે શબ્દો બનાવ્યા તે જ રીતે આપણે વાક્ય પણ બનાવવાના છે. ઉદાહરણ તરીકે આપણે પહેલું વાક્ય જોઈ લઈએ. સૌથી પહેલાં છે માછલી. તો માછલી ઉપર કયો મૂળાક્ષર છે? મા. ત્યારબાદ ઘર ઉપર રા. ત્યારબાદ હાડ ઉપર એટલે કે દિલ ઉપર ઘ. ત્યાર પછી ચોરસ ઉપર રે. ત્યાર પછી કપ ઉપર રંગ. ત્યાર પછી કેરી છે તો ગો. અને ફૂલ છે તો છે. આખું વાક્ય બનશે મારા ઘરે રંગો છે. અરે વાહ, કેટલી મજા આવશે વાક્યો બનાવવાની. તો આપણે શરૂઆત કરીએ. જેમ જેમ ચિત્રો આવશે તેમ તેમ તમારે મૂળાક્ષરો બોલવાના છે. ત્યારબાદ આખું વાક્ય તમારે બોલવાનું છે. જો આ સ્ક્રીન ઉપર બીજું વાક્ય આ રા ત કા ડી છે. વાક્ય આ રાત કાળી છે. ત્રીજું વાક્ય આ ભ તો રંગ ગો નો મે અળો છે. વાક્ય આભ તો રંગોનો મેળો છે. ખૂબ સરસ મિત્રો. હવે આગળ ચોથું વાક્ય ડી ન પ્ર કા શ ભ રે લો છે. વાક્ય દિન પ્રકાશ ભરેલો છે. પાંચમું વાક્ય ડી ને સ ને પ્ર
આકાશ મામા ઘરે છે. વાક્ય: દિનેશ ને પ્રકાશ મામા ઘરે છે. મોટેથી ગાઓ. મિત્રો, તમારે પણ મારી સાથે આ ગીત ગાવાનું છે, ઉંદર મામાનું, તો આપણને મજા આવશે. તમે પણ ગાજો. ઉંદર મામા કેવા શાણા, ઉંદર મામા કેવા શાણા, ચું ચું કરતા ગાય, ચું ચું કરતા ગાય, મીની પાસે આવે ત્યાં તો, મીની પાસે આવે ત્યાં તો ઉંદરમાં બેસી જાય. મિત્રો, આપણે ગીત તો ગાયું, પણ હવે થોડું હસી પણ લઈએ, હે ને? કારણ કે હસવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે. તો આપણે હસીએ. સાંભળો આ જોક્સ. તને ક્યારે જેલ થઈ છે? રડતા રડતા. ના સાહેબ. એમાં શું રડે છે? હમણાં જ મોકલી દઉં. હવે આપણે મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ફૂલોની જેમ હસતા રહેજો, ભણતા રહેજો અને તાજા માજા રહેજો.